હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? એકદમ મજામાં હાને, મજામાં છો ને? બાલ મિત્રો, તમે કાર્ટૂન જોઉ છો? કયું કાર્ટૂન તમને ગમે છે? અરે વાહ, આટલા બધા કાર્ટૂન ગમે છે? ઓકે, તો તમે છોટા ભીમ જોઉ છો? જોઉ છો? તો તમારે ભીમની વાર્તા સાંભળવી છે? તો ચલો આજે હું તમને સરસ મજાની ભીમની વાર્તા કહેવાની છું. ભીમ એ બહુ બહાદુર હતા. તમે પણ બહાદુર છો ને? ભીમ બહુ જ બહાદુર હતા અને બહુ ચતુર પણ હતા. અને એમને બહુ બધી ભૂખ લાગતી હતી. હા, એમને બહુ ભૂખ લાગતી હતી, તમને લાગે છે? અને ભીમને શું ભાવે કોને ખબર છે? ભીમનું કાર્ટૂન કોણ જોઈ છે? અરે વાહ, લાડુ ભાવે ને ભીમને. તો આજે હું સરસ મજાની ભીમની વાર્તા કહેવાની છું. પણ બાળ મિત્રો, આપણા પાઠમાં આપણે સૌ તોફાની, પાઠ 9 આપણે સૌ તોફાની, તો પાઠનું નામ જ છે તોફાન. તો આપણે બધા તોફાન તો કરતા જઈશું, હા ને? તમે બધા તોફાન કરો છો ને? અને કરવાનું જ હોય ને, તોફાન કરવાની કેટલી મજા આવે, આવે ને મજા? તો બાળ મિત્રો, આ ભીમ જ્યારે નાના હતા ને ત્યારે પણ બહુ જ તોફાન કરતા હતા. તો આજે જ્યારે ભીમ નાના હતા ત્યાંની એક વાર્તા કહેવાની છું. પણ એ પહેલા બાળ મિત્રો, તમે મને એમ કહો કે તમે પણ તોફાન કરો છો ને? તો તમને તમારા મમ્મી પપ્પા ખીજાય છે તોફાન કરો ત્યારે, મસ્તી કરો ત્યારે? ખીજાયા છે કોઈ વાર? ખીજાયા છે ને? એની પણ મજા હોય. હા, તોફાન તો કરવાના જ. હા, તોફાન કરવાની પણ મજા આવે ને? મને તો બહુ આવે, હું તો બહુ તોફાન કરું છું. તો તમારે આ ભીમના તોફાન જોવા છે. ભીમ જ્યારે નાના હતા ને ત્યારે એમના 105 ભાઈ સાથે રમતા હતા. હા, આજે આપણે એની જ વાર્તા સાંભળવાના છે. તો તમે બધા વાર્તા સાંભળવા તૈયાર છો? છોટા ભીમની વાર્તા. તમે છોટા ભીમનું કાર્ટૂન જોયું જ હશે. આજે આપણે એવા જ સરસ મજાના છોટા ભીમની વાર્તા સાંભળવાના છે. તો તમે બધા ધ્યાનથી સાંભળજો, ઓકે? તો ચલો આપણે વાર્તા કરીએ. બાળ દોસ્તો, મહાભારતમાં આવતા ભીમનું નામ તો તમે સાંભળ્યું જ હશે. ભીમે બાળપણમાં ઘણા પરાક્રમ કર્યા હતા. તેના બાળપણના પરાક્રમની એક વાર્તા જોઈએ. વાર્તાનું નામ છે બળિયો ભીમ. બળિયો ભીમ હસ્તિનાપુર નામનું નગર હતું. આ નગરમાં 105 રાજકુમાર રહેતા હતા. 5 પાંડવ અને 100 કૌરવ. નાના નાના રાજકુમારો ખાય, પીએ, રમે અને મજા કરે. એકવાર પાંચેય પાંડવ બગીચામાં રમતા હતા. એટલામાં દુર્યોધન અને તેના 99 ભાઈઓ આવ્યા. દુર્યોધન અને તેના બીજા ભાઈઓને પાંડવો જરાય ન ગમે. એમાંય ભીમ માટે કૌરવના મનમાં બહુ જ ખીજ. કૌરવો હંમેશા પાંડવોને હેરાન કરવાની તક જ શોધતા હોય. એક દિવસની વાત છે, દુર્યોધન પાંડવોને કહે, ચાલો આપણે ભેગા મળીને આંબલી પીપળી રમીએ. ભીમ અને અર્જુને રમવાની ના પાડી, પરંતુ યુધિષ્ઠિરે કહ્યું, હા ચાલો આપણે સાથે રમીએ. યુધિષ્ઠિરની વાત બધા પાંડવ માને. રમવાનું શરૂ થયું. કૌરવોએ એવું વિચાર્યું કે ભીમને દામ આપવો અને આપણે ઝાડ પર ચડી જવું. એ ઝાડીઓ તો ઝાડ પર ચડી જ નહીં શકે, મજા આવશે. ભીમનો દાવ આવ્યો. ભીમે આંખ બંધ કરીને ગણવાનું ચાલુ કર્યું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 91, 98, 99 અને 100. આંખ ઉઘાડીને આજુબાજુ જોયું તો કોઈ જોવા ન મળે. દુર્યોધન અને બીજા કૌરવો ઝાડ પર બેસીને હસતા હતા. ભીમ ઝાડ નીચે ગયો. કૌરવો ભીમને ખીજવવા માંડ્યા. ઝાડીઓ, 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 ભીમ ઝાડ પર ચડશે કેમ? આંબલી પીપળીનો દાંગ દેવા
આપણને એ અડશે કેમ? ભીમ વિચારમાં પડ્યો. વાત તો સાચી, હું જળ પર કેવી રીતે ચડું? ત્યાં તો કૌરવો ફરીથી બોલ્યા, કોઈના ટેકે ચડશે તો પણ ફેરો એનો ફોગટ જ જશે. ઝાડની ડાળીએ પગ મૂકશે તો ઝાડની ડાળી સાથે નીચે જશે. ભીમને બહુ ગુસ્સો આવ્યો. જોરથી બૂમ પાડી મોટા અવાજથી એક બે કૌરવો તો ધ્રુજવા લાગ્યા. ભીમે પોતાનો હાથી જેવો પગ પછાડ્યો, ધરતી ધ્રુજી. બે ત્રણ કૌરવો તો ઓ મારે કરીને નીચે પડ્યા. ભીમ હજી પણ ગુસ્સામાં હતો, કારણ કે દુર્યોધન અને દુશાસન હજી ઝાડ પર હતા અને ભીમને ખીજવતા હતા. ગુસ્સામાં ને ગુસ્સામાં ભીમે ઝાડના થડને જોરથી એક મુક્કો માર્યો. આખું ઝાડ ધ્રુજી ગયું. ચાર પાંચ કૌરવો તો મરી ગયા. ઓ મારે બોલતા નીચે પટકાયા. આ જોઈને ભીમને યુક્તિ સૂજી. એણે તો ઝાડના થડને બાથમાં પકડીને જોરથી હલાવવાનું શરૂ કર્યું. આખું ઝાડ હિલોડા લેવા માંડ્યું. ઝાડ હલવાથી દુર્યોધન, દુશાસન અને બાકીના બધા કૌરવો ઝાડ પરથી ટપોટપ નીચે પછડાયા. દુર્યોધન તો ઊંધે માથે પડ્યો. ભીમ દુર્યોધનને અડી ગયો. દાવ દુર્યોધન પર આવી ગયો. ભીમ ખુશ થઈ ગયો. તો ફ્રેન્ડ્સ, તમે ભીમની વાર્તા ધ્યાનથી સાંભળીને તમને આ વાર્તામાં કઈ વસ્તુમાં ખૂબ મજા આવી? હા, કઈ વાતમાં? ભીમનો ગુસ્સો જોવાની. હા, ભીમ ગુસ્સે થઈ ગયા અને કેવા કૌરવોને મજા ચખાડી. હા ને? તો બાળ મિત્રો, તમને આ વાર્તામાં મજા આવી હશે. આવીને મજા? તો હું તમારી સાથે આવી જ નવી વાર્તાઓ અને નવી નવી એક્ટિવિટીઓ સાથે પાછી મળીશ. ત્યાં સુધી તમારે શું કરવાનું છે હું તમને કહું છું. તમારે ઘરે મમ્મી પપ્પાની સામે મોટેથી આ પાઠ વાંચવાનો છે. હા, એકદમ મોટેથી તમારે આ પાઠ વાંચવાનો છે. યા ફિર તમારા ફ્રેન્ડ્સ કે તમારા ભાઈ બહેનને પણ આ પાઠ વાંચીને સંભળાવવાનો છે. તમારાથી જેટલી વાર બને એટલી વાર આ પાઠને એકદમ મોટેથી વાંચીને સંભળાવવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમે બધા મમ્મી પપ્પાને આ પાઠ વાંચીને સંભળાવશો ને? મોટેથી તમારે આ પાઠ વાંચવાની પ્રેક્ટિસ કરવાની છે. હા, પ્રયત્ન કરવાનો છે. તો તમે બધા મોટેથી આ પાઠ વાંચીને તમારા મમ્મી પપ્પાને સંભળાવજો. અને એ વાત તમારે મને કહેવાની છે કે ટીચર, મેં આટલી વાર આ પાઠ વાંચ્યો ને જે પાઠ વધારે વાર વાંચશે તે એકદમ ગુડ બોય અને ગુડ ગર્લ છે. તો તમે બધા ગુડ બોય અને ગુડ ગર્લ છો ને? તો આ પાઠ તમારે મોટેથી વાંચવાનો છે ને આની ચર્ચા તમારે મારી સાથે કરવાની છે. ઓકે? તો તમે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને આવા જ નવા સરસ ઇન્ટરેસ્ટિંગ પાઠ સાથે પાછા મળીશું. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. ઓકે બાળ મિત્રો, અને ખૂબ મસ્તી કરજો ભીમની જેમ, અને હંમેશા ભીમની જેમ બહાદુર બનવાનું. ઓકે? અને બહાદુર છોકરા બધાને ગમે, અને તમારું ધ્યાન સાથે સાથે રાખજો. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. પાછા મળીશું આપણે. આવજો.